દિયુમકામે પોલીસ દ્વારા પત્રકાર સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં રિપોર્ટ કાર્ડ પ્રસ્તુત કરવામાં આવેલું હતું. 2019 દરમિયાન માત્ર એક જ અકસ્માતની ઘટના બનેલી હોવાનું આ વિસ્તારના SP દ્વારા જણાવવામાં આવેલું હતું. દીવ જિલ્લાની જનતા અને પર્યટકના જાગૃતતાના કારણે દીવમાં 2019 માત્ર એક જ અકસ્માત થયો તેવું SP હરેશ્વર સ્વામીએ વર્ષ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા થયેલ કાર્યોના પ્રેસ બ્રીફિંગમાં જણાવેલું હતું. વધુમાં SP હરેશ્વર સ્વામીએ જણાવેલું હતું કે વર્ષ દરમિયાન થયેલ ક્રાઇમનું નિરાકરણ કરેલું છે, તેમજ વણાકબારા કોસ્ટલ પોલીસનો પ્રારંભ કર્યો, 200 જેટલા વિદ્યાર્થીઓને પોલીસ કેડેટ કેમ્પમાં ક્લાસની શરૂઆત કરી, દર મહિને સંપર્ક સભા તેમજ ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવું તેની ટ્રેનિંગ આપવામાં આવી. દીવ જિલ્લામાં FIR ઓનલાઈન થાય છે, તેમજ PCC પહેલા 21 દિવસમાં થતું જે હવે 7 દિવસમાં જ થાય છે. 2019 માત્ર એક જ અકસ્માત નોંધાયેલો છે. દીવ પોલીસ હેલ્મેટ, ટ્રિપલ સવારી, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને જાહેરમાં દારૂ સેવન ઉપર સતત વોચ રાખે છે. રૂટીન પેટ્રોલિંગ થાય છે અને ભવિષ્યમાં પોલીસ માટે કોઈ પણ સુઝાવ આપવા નિમંત્રણ આપેલું છે. આ પ્રસંગે DYSP રવિન્દર શર્મા, PI પંકજ ટંડેલ, PSI ધનજી જાદવ, PSI ભરત પરમાર ઉપસ્થિત રહેલા હતા. કાર થેફ્ટ કા જો હાઈ પ્રોફાઇલ કાર ચોરી હોતી હૈ, એક રેર કેસ યહાં પે ભી હુઆ, એક ફોર્ચ્યુનર ચોરી હુઈ થી ઓર ઉસમે હમે હાલાકી થોડા ટાઈમ લગા, લગભગ 1.5-2 મહિના હમારી ટીમ કન્ટિન્યુઅસલી ઉસ પે થી, યહાં સે લેકે પૂરે રાજકોટ તક કે અલગ અલગ રાસ્તોં કે CCTV ફૂટેજેસ સારે ટોલ નાકા ચેક કિયે ગયે ઉસમે, ઓર લગભગ 15 દિન હમારી ટીમ એક જયપુર મેં થી, કાફી સારે નંબર્સ હમને ટ્રેસ પે લગાએ થે, ઓર ઉસસે યે પતા ચલા થા કે એક ઇન્ટરસ્ટેટ ઓટો લિફ્ટર્સ કા ગેંગ હૈ જો સિર્ફ હાઈ એન્ડ ગાડિયાં ચુરાતા હૈ, મતલબ કમ સે કમ ફોર્ચ્યુનર, ફિર જ્યાદા સે જ્યાદા મર્સિડીઝ, પોર્શે, લેન્ડ રોવર, ઇસી તરહ કી ગાડિયાં ચુરાતે, વો નીચે વાલી ગાડિયાં ચુરાતે હી નહીં હૈ તો, ઓર વો ગાડિયાં બહોત બાર એસે ભી હોતા હૈ કે રાજસ્થાન કે માધ્યમ સે ફિર કહીં ઓર અન્ય ઇલાકો મેં ક્રોસ બોર્ડર ડ્રગ કા જો કાર્ટેલ ચલતા હૈ ઉસમે ભી યે શાયદ યુઝ હોતે હૈ તો યે ઓર યે એક્યુઝ્ડ જિસમે જો ઇન્વોલ્વ થે વો બહોત હી હાઈલી ક્વાલિફાઈડ થે, એક ઉસમે સે MBA કિયા હુઆ થા ઓર વો અપના મેકબુક સાથ મેં લેકે ચલતે થે, ગાડિયોં કે કીઝ કી ક્લોનિંગ કરતે થે ઓર ઉસકે બાદ વો ગાડિયાં બહોત આસાની સે ચુરાતે થે, દિખને મેં ભી વો અચ્છે ખાસે પઢે લિખે એકદમ ફ્લુએન્ટ ઇંગ્લિશ બોલને વાલે હોતે થે તો બહોત બાર ચેકિંગ પે ભી વો એસે દિખાતે થે કે યે ગાડિયાં હમારી હૈ ઓર વો આસાની સે નિકલ જાતે થે, તો યે બહોત હી ઇન્ટરેસ્ટિંગ એક કેસ થા જિસમે હમને બહોત મહેનત કી, લગભગ 2 મહિને તક ઇસમે હમ પૂરે લગે રહે ઓર સક્સેસફુલી ફિર હમને 2 મહિને કે પશ્ચાત વો ફોર્ચ્યુનર ગાડી જો ચોરી યહાં સે હુઈ થી ઉસકો સક્સેસફુલી હમને રિકવર કિયા મુંબઈ સે, મુંબઈ મેં એક જગહ પે વો બેચને કે લિયે ખડી કરાઈ ગઈ થી, તો ઉસ પે હમને સારી ટ્રેસિંગ કરકે ફાઇનલી ઉસકો રિકવર કરકે જો કન્સર્ન થે ઉનકો હેન્ડ ઓવર કર દિયા, તો દેટ વોઝ ઓલ્સો વેરી સક્સેસફુલ સ્ટોરી. બહોત બાર ગાડિયાં ચોરી હોતી હૈ પર મિલની કી સંભાવના બહોત કમ હોતી હૈ ઓર ઇસમે ઓર ભી સ્ટેટો કે ઉન્હોને ગાડિયાં ચુરાઈ થી, એક મર્સિડીઝ લેકે જો યહાં પે વો ચોર આયે હુએ થે વો તમિલનાડુ સે ચોરી થી, વો મર્સિડીઝ લેકે આયે 3 લોગ ઓર ફિર યહાં સે ફોર્ચ્યુનર લેકે ગયે, 2-3 મહિને પહેલે હી ખરીદી હુઈ થી ન્યુ ફોર્ચ્યુનર, તો વો લેકે ગયે, તો ઇસ તરહ સે વો ઇસી તરહ કે કેસીસ મેં ઇન્વોલ્વ હોતે હૈ જો હાઈ એન્ડ ગાડિયાં જિસમે વો ચુરા પાતે હૈ.